अस्सलामुअलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। आशा राखू छूँ के आप सौ घरे मजा में हसो, स्वस्थ हसो। जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग एजुकेशन में आप सौ खूब खूब स्वागत करे छे। धोरण पांच, आपनो धोरण छे पांचमो धोरण। आज तारीख 3/8/2021 वार मंगलवार, ऑगस्ट महीना की तीजी तारीख है और वार एटले के दिवस है मंगलवार। आपनो विषय है कम्प्यूटर, कम्प्यूटर विषय आपनो टास्क है। कम्प्यूटर में आपणे हमणां शुं शीखी रह्या छीए, पाठ बे सीपीयू, विषयांक पाठ बे सीपीयू। એમાં આપણે અગાઉના તાસોમાં પાઠમાં જે અઘરા શબ્દો આવે છે એ અઘરા શબ્દોની પરિભાષા શીખી ગયા, ત્યાર પછી સીપીયુ કેટલા ઘટકોનું બનેલું છે એના વિશે આપણે સમજૂતી મેળવી, અને એ ઘટકોમાંથી આપણે પહેલો ઘટક કંટ્રોલ યુનિટ કે જેને ટૂંકમાં સીયુ તરીકે પણ ઓળખવામાં આવે છે એના વિશે પણ આપણે અગાઉ સમજૂતી મેળવી ચૂક્યા। कंट्रोल यूनिट एटले शू कार्य करे, ए डेटा नी आवन जावन नू संकलन करीने प्रोसेसिंग नू अने स्टोरेज नू कार्य करे छे, अने बधी ज क्रियाओने नियंत्रित करे छे अने तेनू संचालन करे छे, ए कंट्रोल यूनिट नू कार्य। एना विशे आपणे विस्तृत समझ आगला तासमां मेळवी चूक्या छे, बराबर। हवे आजे आपणे शू शीखीशुं तो सीपीयू ना बाकी ना घटकों, अरेथमेटिक एंड लॉजिक यूनिट के जेने टूंक में एएलयू कहेवामां आवे छे तेना विशे अने मेमरी यूनिट विशे आपणे शीखीशुं। एटले एएलयू अने मेमरी यूनिट एना विशे आजे आपणे विस्तृत समझ मेळवीशुं। दरेक जण अहींया स्क्रीन पर ध्यान आपो, આપણે વાંચનની સાથે સાથે સમજૂતી પણ મેળવતા જઈએ। નંબર બે, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ જેને ટૂંકમાં એએલયુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ શું કાર્ય કરે છે? તો આપણે જાણીએ છીએ તે મુજબ કમ્પ્યુટર ગણતરી તથા તુલના કરી શકે છે, પણ આ તે કઈ રીતે કરે છે? વાર ગણિત તથા તર્કના બધા જ કાર્યો સીપીયુના એક વિશિષ્ટ યુનિટ દ્વારા થાય છે, તેને એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે કે એએલયુ કહે છે। હવે કમ્પ્યુટર શું કાર્ય કરે છે? કમ્પ્યુટર એ ગણતરી અને તુલનાનું કાર્ય કરે છે। આપણે અગાઉ શીખી જ ગયા છે કે ખૂબ જ લાંબી લાંબી ગણતરી હોય, કરોડોની, અબજોની કે ખરબોમાં જે ગણતરી કરવાની હોય એ ગણતરી કમ્પ્યુટર દ્વારા આપણે કરી શકીએ છીએ, અથવા તો કોઈ બે વસ્તુની તુલના કરવી હોય કે સરખામણી કરવી હોય તો એ પણ આપણે કમ્પ્યુટર દ્વારા કરી શકીએ છીએ। તો એના માટે શું છે? એક વિશિષ્ટ યુનિટ છે ગણતરી કરવા માટે અને તુલના કરવા માટે, એક વિશિષ્ટ યુનિટ છે જેને એએલયુ કહેવામાં આવે છે। કંટ્રોલ યુનિટ ઇનપુટ સાધનો પાસેથી ડેટા એટલે કે માહિતી પ્રાપ્ત કરે છે અને તેને મેમરીમાં મોકલે છે। મેમરીમાંથી કંટ્રોલ યુનિટ જરૂરી કાર્યો કરવાની સૂચનાઓ સાથે ડેટાને એએલયુમાં મોકલે છે, તે પ્રમાણે એએલયુ કાર્ય કરે છે અને પરિણામ તૈયાર કરે છે। કંટ્રોલ યુનિટ એએલયુ પાસેથી પરિણામ પ્રાપ્ત કરે છે અને જ્યાં સુધી આઉટપુટ સાધનને ન મોકલાય ત્યાં સુધી તેને મેમરીમાં સંગ્રહે છે। હવે કંટ્રોલ યુનિટનું કાર્ય શું છે? સીપીયુના બધા ઘટકો એકબીજાની સાથે સંકળાયેલા છે, એટલે આપણે અહીંયા એએલયુ વિશે સમજ મેળવીએ છીએ ત્યારે અહીંયા કંટ્રોલ યુનિટનો પણ ઉલ્લેખ આવશે। તો એ કંટ્રોલ યુનિટ સૌથી પહેલાં શું કરે છે કે ઇનપુટ સાધનો કીબોર્ડ અને માઉસ પાસેથી ડેટા એટલે કે માહિતી મેળવે છે અને ત્યાર પછી એને મેમરીમાં સાચવવા માટે મોકલી આપે છે। પછી મેમરીમાંથી એના ઉપર જે પ્રોસેસ કરવાની હોય કે જે કંઈ કાર્ય કરવાનું હોય તે મુજબ સૂચનાઓની સાથે ડેટા એટલે કે માહિતીને એએલયુમાં મોકલવામાં આવે છે અને પછી એએલયુ
એ માહિતી મુજબ કાર્ય કરે છે અને આપણું પરિણામ એટલે કે આઉટપુટ તૈયાર કરે છે અને પછી આપણને આઉટપુટ મોનિટર ઉપર દેખાય છે, બરાબર. અને જો એ આપણે આઉટપુટ છાપવું હોય તો પ્રિન્ટરની મદદથી આપણે છાપી પણ શકીએ છીએ. અને કંટ્રોલ યુનિટ આજે ALU પાસેથી પરિણામ પ્રાપ્ત કરે છે એટલે કે આઉટપુટ પ્રાપ્ત કરે છે, એને ફરી પાછો મેમરીમાં મોકલી આપે છે. હવે આપણે આગળ જોઈએ. ALU ગણિતના કાર્યો કરે છે. ALU શું કરે છે? ગણિતના કાર્યો. નામ મુજબ જ એરેથમેટિક નામ આવે છે એટલે કે ગણિત, ગણિતના કાર્યો કરે છે. કઈ રીતે? તો અહીંયા આપણને સાદું ઉદાહરણ આપ્યું છે. 5 + 5 = 10, 6 - 4 = 2, 80 × 2 = 160 વગેરે. અહીંયા આપણને ઉદાહરણમાં નાની અંકથી સંખ્યાઓ આપી છે. આ મુજબ મોટી મોટી લાખોની, અબજોની અને ખરબોની ગણતરી કરવાની હોય તો એ પણ કોમ્પ્યુટરના ALU યુનિટ દ્વારા થાય છે. હવે આપણે આગળ જોઈએ. ALU તર્કના કાર્યો પણ કરે છે. તે બે અંકોની તુલના કરે છે અને શોધે છે કે એક અંક બીજા કરતાં નાનો છે કે મોટો. ALU ગણિતના કાર્યો કરે છે એ આપણે જોઈ લીધું, બરાબર. હવે તર્કના કાર્યો કરે છે. તર્ક એટલે કે વિચારસરણી, કે જે આપણે તાર્કિક પ્રક્રિયા, લોજિક લગાવીએ છીએ, એવા કાર્યો પણ કમ્પ્યુટર દ્વારા થાય છે. એક બે અંકોની તુલના કરે છે. ALU શું કરે છે? બે અંકોની તુલના કરે છે અને શોધે છે કે આ અંક બીજા કરતાં નાનો છે કે મોટો છે. હવે અહીંયા જુઓ, 20 મોટા છે 40 કરતાં અને 60 નાના છે 100 કરતાં. તો હવે બંનેમાંથી વિધાન સાચું ખોટું કયું? તો અહીંયા 20 મોટા છે 40 કરતાં એ વિધાન ખોટું કહેવાય, બરાબર ને. જે તરફનું પાંખિયું ખુલ્લું હોય તે તરફની સંખ્યા મોટી. તો અહીંયા 20 નાના છે એટલે આ વિધાન ખોટું છે. તો ALU તર્ક કરીને, વિચારસરણી દ્વારા બે અંકની તુલના કરીને આપણને સાચું અને ખોટું વિધાન કરી આપશે, બરાબર. હવે 60 નાના છે 100 કરતાં એટલે અહીંયા મોટી સંખ્યા તરફનું પાંખિયું ખુલ્લું છે, તો આ વિધાન સાચું છે. તો ALU આપણને ચકાસણી કરીને આ વિધાન સાચું બતાવશે. હવે ALU કોઈ વિધાન ખરું છે કે ખોટું તે પણ જણાવે છે. કઈ રીતે? તો 10 + 20 = 40 તો એ ખોટું છે, કેમ કે 10 + 20 = 30 આવે, અને 30 × 20 = 600 એ વિધાન સાચું છે. તો આ રીતે કોઈ વાક્ય, કોઈ વિધાન, કોઈ ગણતરી સાચી છે કે ખોટી છે એની ચકાસણી પણ કયા યુનિટ દ્વારા થાય છે? ALU દ્વારા થાય છે. એટલે ટૂંકમાં ALU ગણિતના કાર્યો કરે છે, તુલના એટલે કે તર્કના કાર્યો પણ કરે છે, અને કોઈ વિધાન ખરું છે કે ખોટું છે તે પણ જણાવે છે. આ થયો CPUનો બીજો ઘટક, ALU એટલે કે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. હવે આપણે ત્રીજો ઘટક જોઈએ. ત્રીજા ઘટકનું નામ છે મેમરી. મેમરી યુનિટમાં આપણે જોઈએ, નામ સૂચવે છે તે મુજબ મેમરી બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે. કમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે કંટ્રોલ યુનિટ તે મેળવે છે અને તેને મેમરીમાં મોકલે છે. નામ સૂચવે છે તે મુજબ એટલે કે નામ મુજબ મેમરી શું કામ કરે છે? બધા જ પ્રકારના ડેટા, માહિતી અને પ્રોગ્રામનો સંગ્રહ કરે છે. કમ્પ્યુટરમાં આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારની માહિતી કે ડેટા દાખલ કરીએ તો કંટ્રોલ યુનિટ તેને ક્યાં મોકલે છે? મેમરીમાં સાચવવા માટે મોકલી આપે છે. પછી મેમરીમાંથી કંટ્રોલ યુનિટ પ્રોસેસ કરવા તથા માહિતી તૈયાર કરવા માટે ડેટાને ALUમાં મોકલે છે. એટલે કંટ્રોલ યુનિટ શું કામ કરે છે? કે જે મેમરીમાં આપણે માહિતી સાચવીને મૂકી હોય એ મેમરીમાંથી જે માહિતીને આપણે પ્રોગ્રામને કંઈ પણ કાર્ય કરવું હોય કે સૂચના આપવી હોય કે આપણે ગણતરી કરવી હોય તો એ ડેટાને ALUમાં મોકલી આપશે. અને ALU દ્વારા તૈયાર કરાયેલી માહિતી
કંટ્રોલ યુનિટ ફરીથી પ્રાપ્ત કરે છે અને એને સંગ્રહ માટે મેમરીને મોકલે છે. છેવટે કંટ્રોલ યુનિટ સંગ્રહ કરેલ માહિતી આઉટપુટ ડિવાઇસને મોકલવા માટે મેમરીને સૂચના આપે છે. હવે ALU સૂચના મુજબ માહિતી ઉપર પ્રક્રિયા કરીને આઉટપુટ તૈયાર કરે છે. તો એ આઉટપુટ ફરી પાછું કંટ્રોલ યુનિટ કોને મોકલી આપે છે? મેમરીને મોકલી આપે છે, કે સાચવવા માટે, એનો સંગ્રહ કરવા માટે. અને ફરીથી કંટ્રોલ યુનિટ આઉટપુટ સાધનને, એ આઉટપુટ ડિવાઇસને, એટલે સાધન એટલે કે ડિવાઇસને માહિતી મોકલવા માટે મેમરીને સૂચના આપે છે. એટલે ફરીથી મેમરીમાંથી આઉટપુટ ડિવાઇસને આપણે આઉટપુટ મોકલી શકીએ છીએ, એટલે કે પ્રિન્ટર દ્વારા આઉટપુટ છાપી શકીએ છીએ અથવા તો મોનિટર ઉપર આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. ટૂંકમાં આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની માહિતી દાખલ કરી હોય તો એ માહિતીને સાચવવાનું કામ, એને સંગ્રહ કરવાનું કામ કે સ્ટોર કરવાનું કામ મેમરી યુનિટ દ્વારા કરવામાં આવે છે. આ થયો CPUનો ત્રીજો ઘટક, મેમરી યુનિટ. અહીંયા આપણા CPUના ત્રણ ઘટકોની સમજૂતી પૂરી થાય છે. અને આની સાથે સાથે આજે અહીંયા આપણો બીજો પાઠ CPU એ પણ પૂરો થાય છે. હવે આપણે નોટમાં મુદ્દાઓનું લેખન કાર્ય કરીશું. આજે બંને ઘટકો વિશે આપણે શીખ્યા, એ બંને ઘટકો વિશે આ રીતે વિસ્તૃત રીતે મુદ્દાઓનું તમારે નોટમાં સારા અક્ષરે લેખન કાર્ય કરવાનું છે. બરાબર કાળી પેનથી ઉપર આ રીતે વ્યવસ્થિત હેડિંગ કરજો અને તીરની નિશાનીની સાથે મુદ્દાઓનું લેખન કાર્ય કરજો. ત્યાર પછી ALUના કાર્યો, કે ALU કયા કાર્યો કરે છે? તો આ ગણિતના કાર્યો કરે છે. તો આ ઉદાહરણ મુજબ જે આપણે લખ્યું છે તે ઉદાહરણની સાથે તમારે પણ નોટમાં આ રીતે લખવાનું રહેશે. એના પછી આવશે ALU તર્કના કાર્યો કરે છે, બે અંકોની તુલના કરે છે અને વિધાન સાચું છે કે ખરું એ પણ બતાવે. તો એ વિશેના મુદ્દાઓનું લેખન પણ આ રીતે ઉદાહરણની સાથે લખવાનું છે. અને ત્યાર પછી આવશે છેલ્લો યુનિટ, મેમરી યુનિટ. તો મેમરી યુનિટના પણ આ રીતે વ્યવસ્થિત રીતે તમારે મુદ્દાઓનું લેખન કાર્ય કરવાનું છે. તમારે નોટમાં નવા પાના ઉપર આજની તારીખ વાર સાથે આજનું લેસન કરવાનું છે. આની સાથે સાથે તમને ગૂગલ ફોર્મ પણ મોકલવામાં આવશે. તો ગૂગલ ફોર્મના જવાબ લખીને તમારે ગૂગલ ફોર્મ સબમિટ પણ કરાવવાનું છે અને ગૂગલ ફોર્મનું લેસન પણ તમારે તમારી નોટમાં કરવાનું રહેશે. બરાબર સારા અક્ષરે નોટમાં લેસન કરજો અને તમારી નોટને ચોખ્ખી અને સ્વચ્છ રાખજો. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે નવા વિષયવસ્તુ સાથે આપણે આવતા તાસમાં મળીશું. દરેકને થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.